કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારી YouTube ચેનલ શીખો ઇંગ્લિશ ગુજરાતીમાં. મિત્રો, આજે આપણે બેઝિક ગ્રામર અંતર્ગત વાત કરીશું WH ફેમિલી વિશે. WH ફેમિલી એટલે શું? મિત્રો, ઇંગ્લિશમાં જે શબ્દોનો ઉપયોગ પ્રશ્ન કરવા માટે થાય છે એ દરેક શબ્દોની શરૂઆત કાં તો W થી થતી હશે કાં તો H થી થતી હશે. એના કારણે જ એને WH ફેમિલી કહેવામાં આવે છે. એટલે કે ગુજરાતી ભાષામાં એને પ્રશ્નાર્થ કુટુંબ કાં તો ક્વેશ્ચન ફેમિલી પણ કહેવામાં આવે છે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, પહેલામાં પહેલું જોઈ લે WH ફેમિલી ને. WH ફેમિલી એટલે શું? This kind of word starts with W and H. આ પ્રકારના શબ્દોની શરૂઆત થાય છે W અને H થી. Mostly used for ask question in English. મોટા ભાગે એમનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થાય છે ઇંગ્લિશમાં. હવે બીજો પ્રશ્ન એ થાય કે WH ફેમિલી નો ઉપયોગ શું છે, કાં તો WH ફેમિલી નું ઇમ્પોર્ટન્સ શું છે, એની મહત્વતા શું છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ WH ફેમિલી, WH ફેમિલી નો ઉપયોગ શું છે. આ મિત્રો ધ્યાનથી જોજો, આ બહુ મહત્વની વસ્તુ છે. જયારે આપણે ટેન્સ ભણીશું ત્યારે આ તમને બહુ કામમાં લાગશે, એટલે ધ્યાનથી જોજો. ક્યારે એનો ઉપયોગ શું છે? વેન યુ વોન્ટ આન્સર ઇન ડિટેઇલ ઓર વેન યુ કેનોટ યુઝ યસ એન્ડ નો, ધેટ ટાઈમ યુ હેવ ટુ યુઝ WH ફેમિલી. હવે ક્યારે એનો ઉપયોગ થાય છે? જ્યારે કોઈ પ્રશ્ન તમને પૂછવામાં આવે કાં તો તમે કોઈ પ્રશ્ન બીજાને પૂછો ત્યારે જ્યારે તમારે એ પ્રશ્નનો જવાબ ડિટેલમાં આપવો પડે, એટલે કે વિસ્તારમાં આપવો પડે, અને જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે અને તેનો જવાબ તમે હા અને નામાં ના આપી શકો, એ વખતે તમારે WH ફેમિલીનો ઉપયોગ કરવો. એને ઉદાહરણ સહિત સમજે મિત્રો. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે વિચારો, કોઈ તમને પૂછે કે ડુ યુ હેવ બ્રધર, તમને ભાઈ છે. હવે અહીં WH ફેમિલી થી પ્રશ્ન, એટલે કે W થી સ્ટાર્ટ થતો કે H થી થતો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો નથી, એટલે તમે હા અને ના માં જવાબ આપી શકો. તમને ભાઈ છે, તમે હા પણ કહી શકો, ના હોય તો ના કહી શકો, હા છે કાં તો ના નથી, બરાબર. હવે એ જ જગ્યાએ એ પ્રશ્નને આ રીતે પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ નેમ ઓફ યોર બ્રધર, ત્યારે તમે યસ અને નો નો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે, તમારા ભાઈનું નામ શું છે? હા, તે ખોટું થશે. તમે તમારા ભાઈનું નામ શું છે? ના, ખોટું. કેમ? અહીં તમને WH ફેમિલી થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એટલે તમે કેનોટ યુઝ યસ એન્ડ નો, તમે ત્યાં યસ અને નો નો ઉપયોગ ના કરી શકો. કેમ? કેમ કે તમારે શું કરવું પડે? તેનો જવાબ ડિટેલમાં આપવો પડે. તમારા ભાઈનું નામ શું છે? તો તમારે એ વખતે કેવું પડે, મારા ભાઈનું નામ સોનક છે, મારા ભાઈનું નામ રાહુલ છે, મારા ભાઈનું નામ પ્રતીક છે. તમારે ડિટેલમાં જવાબ આપવો પડે. અને જ્યારે તમે યસ અને નો નો ઉપયોગ ના કરી શકો એ વખતે તમારે WH ફેમિલીનો ઉપયોગ કરવો અને કરવો જ પડે. બીજું ઉદાહરણ જોઈએ. ડુ યુ લીવ ઇન અમદાવાદ, તમે અમદાવાદમાં રહો છો. અહીં તમે રહો છો કે નહીં રહેતા એ યસ અને નો માં કહી શકો છો, હા હું રહું છું કાં તો ના નથી રહેતો. યસ અને નો, તમે યસ અને નો નો ઉપયોગ કરી શકો. પણ એ જ જગ્યાએ જો તમને પૂછવામાં આવે વેર ડુ યુ લીવ ઇન અમદાવાદ, તમે અમદાવાદમાં ક્યાં રહો છો, ત્યારે તમે એવું કહી શકો તમે અમદાવાદમાં ક્યાં રહો છો. યસ, એ જવાબ નથી બનતો. તમે એ જગ્યાએ યસ કાતે નો નો ઉપયોગ ના કરી શકો. કેમ? તમારે બતાવવું પડે તમે ક્યાં રહો છો. તમે કહી શકો હું મણિનગર રહું છું, હું વસ્ત્રાલ રહું છું, વસ્ત્રાપુર રહું છું, બાપુનગર રહું છું. તો WH ફેમિલીની મહત્વતા એ છે અને WH ફેમિલીનો યુઝ એ છે. હવે મિત્રો મહત્વની એક વસ્તુ છે એ જુઓ, WH ફેમિલી યુઝ એઝ પ્રોનાઉન એન્ડ કન્જંક્શન. મિત્રો જેણે મારો પ્રોનાઉન નો વિડીયો જોયો છે એમને ખ્યાલ હશે આપણે એમાં ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નાર્થ સર્વનામ વિશે વાત કરી.
એ એમાં આપણે વાત કરેલી કે વોટ હુ આ બધા જે પ્રશ્ન પૂછવામાં આવતા જે શબ્દો છે એને ઇન્ટરોગેટિવ પ્રોનાઉન કહેવામાં આવે છે. એટલે અહીં એવું કહેવા માંગે છે કે ડબ્લ્યુએચ ફેમિલીનો ઉપયોગ પ્રશ્ન કરવા માટે એટલે કે પ્રોનાઉન તરીકે પણ થાય છે અને કન્જક્શન તરીકે પણ થાય છે. કન્જક્શન એટલે મિત્રો મારો જેને કન્જક્શન નો એપિસોડ જોયો છે એમને ખબર હશે, કન્જક્શન એટલે એવા શબ્દો જે જોડાણ કરે છે બે શબ્દોનો, શબ્દોના સમૂહનો અને વાક્યનો પણ. એટલે મિત્રો જેને પ્રોનાઉન અને કન્જક્શનનો વિડીયો મારો ના જોયો હોય નીચે એનો વિડીયો ડિસ્ક્રિપ્શન આપ્યું છે, એને જઈને જુઓ એટલે તમને સારી રીતે ખ્યાલ આવશે કન્જક્શન અને પ્રોનાઉન શું છે. હવે ડબ્લ્યુએચ ફેમિલીનો ઉપયોગ પ્રોનાઉન તરીકે પણ થાય છે અને કન્જક્શન તરીકે પણ થાય છે, એના કારણે જ This is continuation of pronoun and conjunction. આ શું છે? WH family શું છે? એ continuation છે pronoun અને conjunction. એટલે કે વિસ્તાર છે, બોળો વિસ્તાર છે pronoun નો અને conjunction નો પણ. એટલે જ મિત્રો કહું છું જયારે conjunction માં આપણે વાત કરી લોકોને લાગતું હશે કે ખાલી 15 કે 16 conjunction સમજાય, ના આપણે હમણાં જેટલા પણ જોવા જવાના છે ડબ્લ્યુએચ ફેમિલીના કન્જક્શન એ પણ કન્જક્શન છે, એને પણ કન્જક્શન સાથે જોડી લીધો એટલે એ ઘણા બધા થઈ જશે. હવે મિત્રો શરૂઆત કરીએ કયા કયા શબ્દો એવા છે જેનો ઉપયોગ પ્રોનાઉન એટલે કે પ્રશ્ન કરવા માટે પણ થાય છે અને કન્જક્શન એટલે જોડવા માટે પણ થાય છે. તો મિત્રો પહેલામાં પહેલો શબ્દ છે જેનો ઉપયોગ આપણે પહેલે પ્રોનાઉન તરીકે જોઈ લઈએ તે છે વોટ. વોટ એટલે શું? જ્યારે જ્યારે આપણે શું થી પ્રશ્ન પૂછીએ છીએ ગુજરાતીમાં એનું જ્યારે ઇંગ્લિશમાં કરો ત્યારે તમારે એ શું નો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે વોટ ની સાથે કરવો. દાખલા તરીકે વોટ ઇઝ નેમ ઓફ યોર સ્કૂલ, વોટ ઇઝ નેમ ઓફ યોર યુનિવર્સિટી, વોટ ઇઝ નેમ ઓફ યોર બ્રધર. તારી સ્કૂલનું નામ શું છે, તારી કોલેજનું એટલે કે યુનિવર્સિટીનું નામ શું છે, તારા ભાઈનું નામ શું છે. જ્યારે જ્યારે શું શું કરે છે ત્યારે તમારે વોટ નો ઉપયોગ કરવો પડે. હવે આ હતો વોટ નો ઉપયોગ પ્રોનાઉન તરીકે. હવે જોઈએ વોટ નો ઉપયોગ કન્જક્શન તરીકે. મિત્રો કન્જક્શન તરીકે વોટ નો ઉપયોગ છે જે. હવે મિત્રો ઇંગ્લિશમાં જે માટે ત્રણ શબ્દો છે એ કયા કયા છે આપણે જોઈએ છે. પહેલામાં પહેલું છે જે નો ઉપયોગ વોટ તરીકે. દાખલા તરીકે વિચારો તમારો એક ફ્રેન્ડ છે, હવે એનું મેરેજ છે અને એ મેરેજની વિડીયોમાં લગ્નની વિડીયોમાં બહુ બિઝી છે, તે તમને મોકલે છે કે જઈને ફલાણું મારું એક આ શર્ટ આ જગ્યાએથી લેતો આવ્યો, એમણે સીવડાવવા નાખ્યું હશે અને એ તમને કહે છે જઈને લેતો આવ્યો. હવે તમે જયારે લેવા જાવ છો તમે લઈને આવી ગયા, હવે તમે લઈને આવી ગયા એટલે એને દાખલા તરીકે બે શર્ટ નાખ્યા હોય, એક તો રેડ કલરનું એટલે કે લાલ અને એક બ્લેક કલર એક કાળા કલર. હવે તમે આવો છો ત્યારે તમને પૂછે છે કે યુ બ્રોટ રેડ ઓર બ્લેક, પ્રશ્ન આવે તું કયું લાવ્યો, રેડ લાવ્યો કે બ્લેક લાવ્યો. તમે હું કહેવા માંગો છો જે એને આપ્યું હું લઈ આવ્યો, જે એને આપ્યું તો તમે કહો છો વોટ હી ગેવ મી આઈ બ્રોટ ધેટ, જે એને આપ્યું હું લઈ આવ્યો. તો મિત્રો કન્જક્શન નો ઉપયોગ વોટ નો ઉપયોગ કન્જક્શન તરીકે આમાં થઈ રહ્યો છે જે માટે, જે એને આપ્યું હું લઈ આવ્યો. હવે મને નથી ખબર રેડ છે કે બ્લેક છે, મેં કોથળી ખોલીને જોયું નથી. પેલો પૂછે છે તમે કયું, તું કયું શર્ટ લાવ્યો, રેડ લાવ્યો કે, કે તમે પછી જે એને આપ્યું લઈ આવ્યો. એટલે જે એટલે કે વોટ કન્જક્શન તરીકે તમે એ વખતે યુઝ કરો છો. દાખલા તરીકે તમે કોઈ વાત સાંભળી હોય અને તમે તમારા ફ્રેન્ડને કહો કે આવું બન્યું હતું, તમે તમારો ફ્રેન્ડ પૂછે કે ખરેખર આવું બન્યું હતું, તમે એવું કહેશો જે મેં સાંભળ્યું મેં તને કીધું. વોટ આઈ નો આઈ ટોલ્ડ યુ, જે મને ખબર છે મેં તને કીધું, જે મને ખબર છે. હવે એ વખતે જે નો ઉપયોગ આપણે કરીએ છીએ કન્જક્શન તરીકે. તો મિત્રો પહેલો શબ્દ હતો વોટ, બીજો શબ્દ જોઈએ હુ. હવે હુ એટલે કોણ. આપણે જયારે જયારે ઇંગ્લિશ ગુજરાતીમાં કોણ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે ત્યારે તમારે હુ નો ઉપયોગ કરવો પડે. હવે હું ની તમે જોડે જોયું છે મિત્રો મેં લખ્યું છે એલ. એલ નો ઉપયોગ છે, એલ નો મતલબ છે મિત્રો લિવિંગ, એટલે કે જે જીવિત છે. જીવિત શું છે? વ્યક્તિ એટલે કે માણસ અને પ્રાણીઓ એ બધા જીવિત કહેવાય.
જ્યારે જ્યારે તમે એમનો ઉલ્લેખ કરતા હોય પ્રશ્ન કરવા માટે, ત્યારે તમે હુ નો ઉપયોગ કરો ફક્ત જીવિત પ્રાણીઓ માટે. હવે પ્રાણીમાં માણસ આવી ગયા અને પશુઓ પણ આવી ગયા અને પક્ષીઓ પણ આવી ગયા, ખ્યાલ મિત્રો. હવે હુ એટલે કોણ, જ્યારે જ્યારે તમે કોણ નો ઉપયોગ કરવા માંગો ત્યારે તમારે હુ નો ઉપયોગ કરો. દાખલા તરીકે હું કહેવા માંગુ કે અમેરિકાનો પ્રેસિડેન્ટ, અમેરિકાનો પ્રધાન, પ્રમુખ કોણ છે, એ વખતે કોણ માટે મારે કહેવું પડે હુ ઇઝ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. કાં તો દાખલા તરીકે વિચારો કે ક્રિકેટ મેચ ચાલતી હોય, તમે જોઈ નથી રહ્યા અને તમારો ફ્રેન્ડ કે યાર બહુ મસ્ત રમી રહ્યા છે આપણો ઇન્ડિયન, તમે કહો છો કે કોણ રમી રહ્યું છે, કોણ, તમે વ્યક્તિ વિશે જાણવા માંગો જે જીવિત છે, તમે કહો છો હુ ઇઝ પ્લેઇંગ નાઉ, અત્યારે કોણ રમી રહ્યું છે, કોણ રમી રહ્યું છે, તે જે કોણ નો ઉપયોગ હુ તરીકે આપણે પ્રોનાઉન તરીકે કરીએ છીએ વખતે. હવે કોણ નો ઉપયોગ, અરે હુ નો ઉપયોગ આપણે જોઈએ કન્જક્શન તરીકે, એમાં પણ કન્જક્શન નો ઉપયોગ જે તરીકે થાય છે. મિત્રો મેં જેમ કીધું કે જે નો ઉપયોગ ઇંગ્લિશમાં 3 વખતે થાય છે અલગ અલગ સંજોગોમાં, હવે હુ નો ઉપયોગ પણ જે તરીકે થાય છે, પણ ફરક શું છે, ફરક એ છે કે જ્યારે તમે વ્યક્તિ વિશે પૂછતા હોય ત્યારે જ તમે હુ નો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે તમે નવા શૂઝ પહેર્યા છે અને તમારો વાહ શું સરસ જૂતા છે, શું સરસ શૂઝ છે, કોણે મોકલ્યા કાં તો ક્યાંથી લાવ્યો, તમે એવું કહો કે મારા ભાઈએ મોકલ્યા જે લંડનમાં રહે છે, મારા ભાઈએ મોકલ્યા જે લંડનમાં રહે છે. હવે એ વખતે જે તમે પ્રશ્નાર્થ એટલે કે હુ નો ઉપયોગ પ્રશ્ન કરવા માટે નહીં, તમે કન્જક્શન બે વાક્યોને જોડવા માટે કરો છો, ત્યારે તમે કહેશો માય બ્રધર સેન્ટ મી, મારા ભાઈએ મોકલ્યું, હુ ઇઝ લિવિંગ ઇન લંડન, જે લંડનમાં રહે છે, જે લંડનમાં રહે છે. તો જે નો ઉપયોગ તમે કર્યો સાની સાની માટે કન્જક્શન તરીકે, હુ નો ઉપયોગ તમે બે વાક્યોને જોડવા માટે કર્યો. દાખલા તરીકે તમે એક એક મોબાઈલમાં એક ભાષણ સાંભળી રહ્યા છો, હવે તમારા ઘરના એ ભાષણ સાંભળી રહ્યા છે, હવે તમે સાંભળી રહ્યા છો તો એ જે બોલનાર વ્યક્તિ છે બહુ સરસ બોલી રહ્યા છે, આપણે પ્રભાવિત થઈ જઈએ એવી ઉદાહરણ સાથે એમની જીવનચર્યા વિશે બોલી રહ્યા છે. દાખલા તરીકે તો તમારા ઘરમાંથી કોઈ પૂછે કોણ બોલી રહ્યો છે, બહુ મસ્ત બોલે છે, એટલે કોણ બોલી રહ્યું છે, એટલે હુ ઇઝ સ્પીકિંગ, એ વખતે તો હુ નો ઉપયોગ પ્રોનાઉન તરીકે થયો, પણ તમે હવે એ વ્યક્તિને ઓળખો છો અને તમે એ વ્યક્તિ જે બોલી રહ્યું છે એના વિશે વિસ્તારથી કહેવા માંગો છો કે કોણ બોલી રહ્યું છે, ત્યારે તમે એનો ઉપયોગ કન્જક્શન તરીકે કરશો અને તમે કહોશો કોણ બોલી રહ્યું છે, મિસ્ટર દેસાઈ બોલી રહ્યા છે, હુ ઇઝ પ્રેસિડેન્ટ ઓફ કોકોકોલા, મિસ્ટર દેસાઈ બોલી રહ્યા છે જે પ્રમુખ છે કોકોકોલા કંપનીના. હવે જે પ્રમુખ છે એટલે મિસ્ટર દેસાઈ અને જે, એ બે વાક્યો છે એને ભેગા કરવા માટે તમે હુ નો ઉપયોગ કર્યો, કેમ કે મિસ્ટર દેસાઈ એક જીવિત વ્યક્તિ છે એટલે તમે હુ નો ઉપયોગ કર્યો જે માટે કન્જક્શન તરીકે. ખ્યાલ આવી ગયો મિત્રો. ત્યાર પછી છે મિત્રો વેન, વેન નો ઉપયોગ ક્યારે, જ્યારે જ્યારે આપણે ગુજરાતીમાં ક્યારેથી કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે વેન નો ઉપયોગ કરવો, પણ વેન નો ઉપયોગ સમય માટે કરવો, સમય અહીં મેં હાઈલાઈટ કર્યું છે, સમય, સમય, જ્યારે આપણે સમય વિશે પૂછવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણે વેન નો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે તમે વિચારો કે તમારો કોઈ ફ્રેન્ડ છે અને વોટ્સએપ પર તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ મોકલવો છે, હવે ઇમ્પોર્ટન્ટ મેસેજ મોકલવો છે એટલે રાહ જોઈ રહ્યો છે પણ તમે કોઈ કામમાં ફસાઈ ગયા છો, તમે મોકલી નથી રહ્યા, એટલે તમને કોલ કરે છે અને તમને પૂછે છે વેન યુ વિલ સેન્ડ મી, ક્યારે તું મને મોકલીશ, ક્યારે, એટલે એ વખતે ક્યારે નો ઉપયોગ વેન સાથે કર્યો પ્રોનાઉન તરીકે. દાખલા તરીકે તમે તમારા ફ્રેન્ડના ઘરે ગયા અને તમે જાણો છો કે તમારા ફ્રેન્ડનો મોટો ભાઈ બેંગ્લોર ભણી રહ્યો છે, તો તમે એને પૂછો કે વેન હી વિલ કમ, કાં તો વેન યોર બ્રધર વિલ કમ, ક્યારે તારો ભાઈ આવશે, કાં તો ક્યારે તે આવશે, એટલે ક્યારે નો ઉપયોગ વેન સાથે આપણે કર્યો સમય, આપણે એ વખતે સમય જાણવા માંગીએ છીએ.
કે કયા સમયમાં કેટલા સમયમાં કોઈ વસ્તુ થવાની છે. હવે વેન નો ઉપયોગ જોઈએ કન્જક્શન તરીકે. વેન નો ઉપયોગ કન્જક્શન તરીકે થાય છે જ્યારે માટે. જ્યારે આપણે ઇંગ્લિશ આપણે ગુજરાતીમાં જ્યારે એવું બોલીએ છીએ ત્યારે એ સમયે વેન નો ઉપયોગ તમે કન્જક્શન તરીકે કરી શકો. દાખલા તરીકે તમે વિચારો કે તમારા પપ્પા નોકરી કરી રહ્યા છે, તમે છો ગુજરાતમાં, તમારા પપ્પા નોકરી કરે છે તમિલનાડુ. હવે તમારા કોઈ અંકલ કાં તો તમારો કોઈ ફ્રેન્ડ આવે છે, તમે પૂછે ક્યારે તારા પપ્પા આવશે, તમે જવાબ આપો છો એ આવશે જ્યારે હી વિલ કમ વેન હી વિલ ગેટ વેકેશન. એ આવશે જ્યારે એને વેકેશન મળશે. એ આવશે જ્યારે. વેન નો ઉપયોગ કન્જક્શન તરીકે જ્યારે તરીકે. એ આવશે જ્યારે એને વેકેશન મળશે, એમને વેકેશન મળશે, જ્યારે નો ઉપયોગ આપણે કર્યો કન્જક્શન તરીકે. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. વિચારો કે તમારો એક ભાઈ છે, એ લંડનમાં રહે છે ને અત્યારે ઇન્ડિયા તમારા ઘરે આવ્યો છે. હવે તમારો એક બીજો ફ્રેન્ડ છે, એના કોઈ સગા પણ લંડનમાં રહે છે, તમારા ફ્રેન્ડે કોક વસ્તુ મોકલવી છે પણ એ તમારા ભાઈ દ્વારા મોકલવામાં આવે છે, તમારો ભાઈ એને એ વસ્તુને લઈ જાય એવું ઈચ્છે છે. તો તમારો ફ્રેન્ડ તમને પૂછે છે કે તારો ભાઈ ક્યારે લંડન જશે. તો એ ક્યારે પ્રોનાઉન તરીકે ઉપયોગ કરે છે ત્યારે એ પૂછશે ઇંગ્લિશમાં વેન યોર બ્રધર વિલ ગો ટુ લંડન. વેન. હવે તમે જવાબ આપવા માંગો છો કે હું જાણતો નથી, જ્યારે મારો ભાઈ જશે હું તને કહીશ. હું જાણતો નથી જ્યારે મારો ભાઈ. હવે અહીં જ્યારે નો ઉપયોગ થયો છે એ વખતે આપણે વેન નો ઉપયોગ કરવો પડે, પણ કયા સંજોગોમાં? કન્જક્શન તરીકે. ત્યારે તમે કહો આઈ ડોન્ટ નો. વેન હી વિલ ગો આઈ વિલ ટેલ યુ. હું જાણતો નથી, જ્યારે એ જશે ત્યારે હું તને કહીશ. ક્યાં તો તમે એનો જવાબ ક્યારે તરીકે પણ આપી શકો. તમે એમ કહી શકો આઈ ડોન્ટ નો વેન હી વિલ ગો, હું જાણતો નથી ક્યારે એ જશે. એટલે કન્જક્શન તરીકે પણ વેન નો ઉપયોગ, કન્જક્શન તરીકે પ્રોનાઉન તરીકે પણ વેન નો ઉપયોગ. ત્યાર પછી છે મિત્રો ચોથું, વિચ. હવે વિચ નો મતલબ થાય કયું કા તો કઈ. કયું કા તો કઈ લખવાનું રહી ગયું છે. કઈ કઈ કા તો કયું. જયારે જયારે ગુજરાતીમાં આપણે કોઈ પ્રશ્ન કયું કા તો કઈ જોડે કરીએ છીએ એ વખતે ઇંગ્લિશમાં તમારે વિચ નો ઉપયોગ કરવો પડે. હવે તમે મિત્રો જોયું હશે મેં અહીં લખ્યું છે NL. NL નો મતલબ થાય છે કે નોન લિવિંગ, એટલે જેનામાં જીવ નથી. આપણે હુ માં જોયું લિવિંગ એટલે જે જીવિત છે એના માટે આપણે હુ નો ઉપયોગ કરવો પડે, પણ જે જીવિત નથી એટલે કે વસ્તુ અને પદાર્થ માટે તમારે વિચ નો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે તમારો કોઈ ફ્રેન્ડ તમારા ઘરે આવી રહ્યો છે અને તમારી સોસાયટીમાં ઉભો છે, એક જેવા જ ઘર છે. હવે એ ઘર નંબર ભૂલી ગયો છે, તમને એ ફોન કરીને પૂછે છે વિચ ઇઝ યોર હાઉસ, તારું ઘર કયું છે. તો કયા માટે એને ઉપયોગ કર્યો વિચ નો, પ્રોનાઉન તરીકે. દાખલા તરીકે તમે એવું કહેવા માંગો કે બહુ બધી પેનો છે, એમાં તમે તમારા ફ્રેન્ડને પૂછવા માંગો કે તારી પેન કઈ છે, વિચ ઇઝ યોર પેન. તો કઈ કયું માટે વિચ નો ઉપયોગ પ્રશ્ન કરવા માટે પ્રોનાઉન તરીકે થાય. બીજો એનો ઉપયોગ છે કન્જક્શન તરીકે, એ પણ છે જે તરીકે. મિત્રો આપણે વોટ નો ઉપયોગ જે તરીકે જોયો, હુ નો ઉપયોગ જે તરીકે જોયો, અને વિચ નો ઉપયોગ જોઈએ જે તરીકે પણ નોન લિવિંગ વસ્તુ માટે, એટલે કે જેમાં જીવ નથી એવી વસ્તુઓ માટે. દાખલા તરીકે તમારો ફ્રેન્ડ પૂછે છે વિચ ઇઝ યોર હાઉસ, તારું ઘર કયું છે. તમે જવાબ આપો છો મારું ઘર લીલા કલરમાં છે, જે એસબીઆઈ બેંક જોઈ એની પાછળ છે. તો તમે કહેશો માય હાઉસ ઇઝ ઇન ગ્રીન, મારું ઘર ગ્રીન કલરમાં છે, વિચ ઇઝ બિહાઇન્ડ એસબીઆઈ બેંક, જે એસબીઆઈ બેંકની પાછળ છે. હવે ત્યાં પણ તમે જે નો ઉપયોગ કર્યો, વિચ નો ઉપયોગ કર્યો જે તરીકે, પણ બે વાક્યોને જોડવા માટે, એટલે આનો ઉપયોગ થઈ ગયો કન્જક્શન તરીકે. ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ હતા ડબલ્યુએચ ફેમિલીના ચાર
શબ્દો, આગળ જોઈએ બીજા શબ્દો મિત્રો. ત્યાર પછી પાંચમા નંબરનો ડબ્લ્યુએચ ફેમિલીનો વર્ડ છે હુઝ. હુઝ ને નો ઉપયોગ ગુજરાતીમાં આપણે કોનું, કોનો, કોની એ ત્રણ વખતે જયારે ઉપયોગ કરીએ છીએ, કોનું, કોનો અને કોની, એ વખતે તમે હુઝ નો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે હું કહેવા માંગુ છું કે મારા ઘરે કોકની બેગ પડી છે, હું કહેવા માંગુ છું આ કોની બેગ છે, કોની બેગ છે, એટલે કોની ની જગ્યા હું કહી શકું હુઝ બેગ ઇઝ ધીસ, હુઝ બેગ ઇઝ ધીસ. તો આ થયો પ્રોનાઉન તરીકેનો ઉપયોગ. કન્જક્શન તરીકેનો ઉપયોગ જોઈએ, જેનું, જેનો અને જેની. દાખલા તરીકે હું કહેવા માંગુ છું કે હું અને મારો ભાઈ એક અંકલ વિશે વાત કરી રહ્યા છે અને અમે કહીએ છીએ કે એ અંકલ બહુ સારા છે, જેનું ઘર બહુ મોટું છે, જેનું ઘર બહુ મોટું છે. જો હી ઇઝ ગુડ, કાં તો હી ઇઝ ગુડ પર્સન, હુઝ હાઉસ ઇઝ બિગ, જેનું ઘર બહુ મોટું છે. તો આ આપણે ઉપયોગ કર્યો કન્જક્શન તરીકે. ત્યાર પછી છે છઠ્ઠું, જેને કહેવાય હુમ. હુમ નો ઉપયોગ કોને તરીકે, કોને કોને, કોને જયારે આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ ત્યારે એની જગ્યાએ હું આંખ વીંચીને મૂકી દઉં. દાખલા તરીકે વિચારો કે તમારા ભાઈએ તમારા માટે એક જોબ જોઈ રાખી છે અને તમને કહે છે કે ફલાણી કંપનીમાં ફલાણા ભાઈને જઈને મળજે, એટલે તને મેનેજર જોડે લઈ જશે. હવે તમે એ વ્યક્તિનું નામ ભૂલી ગયા તો તમે કહેશો મારે કોને જઈને મળવાનું છે, કોને જઈને મળવાનું છે, તો તમે કહેશો હુમ આઈ હેવ ટુ મીટ. મીટ એટલે મળવું, કોને જઈને મળવાનું છે એટલે કોને માટે પ્રોનાઉન તરીકે પ્રશ્ન પૂછવા માટે હુમ નો ઉપયોગ. હવે હુમ નો ઉપયોગ જોઈએ કન્જક્શન તરીકે, જેને કહેવાય જેને, જેને, જેને. હવે દાખલા તરીકે વિચારો મારો એક કઝિન ભાઈ આવ્યો છે અને અમે લોકો વાતો કરી રહ્યા છે અને બહુ બધા છોકરાઓ છે ત્યાં, મારા ઘરે પાર્ટી છે દાખલા તરીકે. તો મારો ફ્રેન્ડ પૂછે છે કે તારો પેલો જે કઝિન ભાઈ આવવાનો હતો, કાકાનો દીકરો, એ ક્યાં છે? તો હું કહીશ કે એ હમણાં તો અહીં હતો, જેને તે પેન્સિલ આપી, એ મારા ફ્રેન્ડે એને પેન્સિલ આપી હશે દાખલા તરીકે. જેને, જેને એટલે એ કન્જક્શન તરીકે થશે. હું ફાઈન ટેલિંગ ઓ ધેટ બોય હુમ યુ ગેવ, ઓ ધેટ બોય હુમ યુ ગેવ પેન્સિલ, ઓ એ જ હતો, એ જ છોકરો હતો જેને તે પેન્સિલ આપી, જેને. ત્યાર પછી છે મિત્રો સાતમું વેર. વેર ને કહેવાય ક્યાં, જયારે આપણે જગ્યા વિશે પૂછતા હોય ત્યારે સ્પેસિફિકલી મોટા ભાગે વેર નો ઉપયોગ જગ્યા માટે પ્રશ્ન પૂછવા માટે થાય છે. દાખલા તરીકે વિચારો આપણે દરેક આ કરતા હોય છે, હું પણ કરું છું, આપણા જે જૂતા હોય શૂઝ એ પહેરીને ગમે તે મૂકી દઈએ, પછી આપણે આપણી મમ્મીને પૂછે કે મારા જૂતા ક્યાં છે, ક્યાં, વેર ઇઝ માય શૂઝ, વેર ઇઝ માય શૂઝ. હવે વિચારો ક્યાંની જગ્યાએ મમ્મી, આપણી મમ્મી જ્યાંનો ઉપયોગ કરીને આપણને જવાબ આપે છે અને તે કહેશે તારે જઈને શોધ જ્યાં તે કાલે મૂક્યા હતા. જ્યાં, ક્યાંનું થઈ ગયું કન્જક્શનમાં, જ્યાં, જઈને શોધ જ્યાં તે કાલે મૂક્યા હતા. તો તે કહેશે, મમ્મી કહેશે સર્ચ ઇટ વેર યુ કેપ્ટ યસ્ટરડે, સર્ચ એટલે શોધ, વેર યુ એટલે જ્યાં તે મૂક્યા હતા ગઈકાલે. એ થઈ ગયું સાતમું. ત્યાર પછી છે આઠમું, ફ્રોમ વેર એટલે ક્યાંથી, ફ્રોમ વેર એટલે ક્યાંથી. જ્યારે જ્યારે તમે ક્યાંથી નો ઉપયોગ ગુજરાતીમાં કરો અને એ વાક્યોને ઇંગ્લિશમાં કરવા જાઓ ત્યારે ક્યાંથી થઈ જાય ફ્રોમ વેર. દાખલા તરીકે મેં એક લારી પર સરસ એપલ જોયા, સફરજન જોયા, હવે મારે કરી દેવા છે, તો હું સફરજન વાળાને પૂછું આ ક્યાંથી છે, ક્યાં ના છે, તો હું કહીશ ફ્રોમ વેર ધીસ એપલ ઇઝ, આ એપલ ક્યાંથી છે. એટલે જયારે હું ક્યાંથી પૂછું છું એનો મતલબ હું જગ્યા વિશે જાણવા માંગુ છું, કઈ જગ્યાથી સંબંધ ધરાવે છે. ત્યાર પછી એને એ હતું પ્રોનાઉન પ્રશ્ન પૂછવા માટે, હવે ફ્રોમ વેર ક્યાંથી બદલાઈ જાય કન્જક્શન તરીકે, થઈ જાય જ્યાંથી, જ્યાંથી. દાખલા તરીકે તમારો ફ્રેન્ડ પૂછે કે યાર
મારે આણંદ જવું છે તો હું કઈ રીતે જઈ શકું? તો હું કહીશ કે ફ્રોમ વેર યુ ગો ડીમાર્ટ ધેટ વે, જે રસ્તા પરથી જ્યાંથી તું ડીમાર્ટ જાય છે, જ્યાંથી તું ડીમાર્ટ જાય છે એ જ રસ્તા પર આગળ આણંદ આવે છે. ફ્રોમ વેર યુ ગો, એટલે જ્યાંથી તું જાય છે ડીમાર્ટ, એ જ રસ્તો, જ્યાંથી, ક્યાંથી થઈ જાય કન્જેક્શનમાં જ્યાંથી. ત્યાર પછી છે નવમું ફોર વોટ. ફોર વોટ નો મતલબ થાય શાની માટે, શાની માટે. જ્યારે જ્યારે તમે શાની માટેનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવા માંગતા હોય ત્યારે તમારે ફોર વોટ પૂછવો પડે, ફોર વોટ મૂકવું પડે. દાખલા તરીકે તમારો કોઈ નાનો ભાઈ છે ને, તમને તમારા જો પૈસા માંગે છે, મને 100 રૂપિયા આપતો 500 રૂપિયા આપતો, તમે ક્યાં માંગો છો? ફોર વોટ, ફોર વોટ યુ નીડ મની, શાની માટે તને પૈસા જોઈએ છે, શાની માટે. ફોર વોટ આપણે જાણીએ છીએ, ફોરમાં આપણે જોયું ફોર એટલે માટે, રીઝન તમે પૂછવા માંગો, શાની માટે તમારે પૈસા જોઈએ છે. તો શાની માટે પ્રશ્ન પૂછવા માટે, અને કન્જેક્શનમાં એનો ઉપયોગ થાય જેની માટે, જેની માટે. દાખલા તરીકે તમે વિચારો કે તમે બહુ દિવસથી એક પ્રોજેક્ટ પર, કાં તો એક વિષય પર, કાં તો એક કશુંક વસ્તુ પર કામ કરી રહ્યા છો, કશુંક વસ્તુ બનાવી રહ્યા છે, અને એ થઈ ગયું, તમારું કામ પતી ગયું સારી રીતે, તો તમે કહેશો છેલ્લે છેવટે જેની માટે હું કામ કરતો હતો એ કાર્ય પતી ગયું. એટલે તમે કહેવા માંગો છો જે કાર્ય હું કરતો હતો એ પતી ગયું, તો તમે કહેશો ફાઇનલી ઇઝ ડન, છેલ્લે પતી ગયું. ફોર વોટ આઈ વર્ક હાર્ડ, જેની માટે મેં સખત મહેનત કરી, જેની માટે, એ થઈ ગયું કન્જેક્શન તરીકે. ત્યાર પછી છે અબાઉટ હુમ. અબાઉટ હુમ નું ગુજરાતી થાય કોના વિશે. અબાઉટ હુમ, કોના વિશે. જ્યારે જ્યારે તમે ગુજરાતીમાં કોના વિશે નો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવા માંગો ત્યારે તમારે કહેવું પડે અબાઉટ હુમ. દાખલા તરીકે તમે વિચારો કે તમે અને તમારો ફ્રેન્ડ, તમે અને તમારો સુનિલ નામનો ફ્રેન્ડ કોઈક વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છો, અને અચાનક તમારો એક બીજો ફ્રેન્ડ પ્રતિક આવે છે અને તમે પૂછ્યું, એ પૂછે કોના વિશે તમે વાત કરી રહ્યા છો, એ કહે છે અબાઉટ હુમ યુ આર ટોકિંગ. હવે એ થઈ ગયો પ્રશ્ન, એનું કન્જેક્શન છે કોના વિશે થઈ જાય, જેના વિશે. હવે અમે પ્રતિક વિશે વાત કરી રહ્યા, અમે સોનક વિશે વાત કરી રહ્યા છે, તો અમે પ્રતિકને, હું અને સુનિલ મનીને પ્રતિક પ્રતિકને જવાબ આપીએ છીએ કે અમે સોનક વિશે વાત કરીએ, જેને તું, જેના વિશે અમે વાત કરી રહ્યા છે, જેને તું કાલે મળેલો. તો અમે કહીશું અબાઉટ હુમ યુ મેટ, કાં તો કાલે નહીં હમણાં મળેલો, દાખલા તરીકે, સોરી, અબાઉટ હુમ યુ મેટ નાવ, જેને તું હમણાં મળ્યો, જેના વિશે, કોના વિશે વાત કરી રહ્યા, જેના વિશે વાત કરી રહ્યા છે, જેને તું હમણાં મળ્યો. અબાઉટ હુમ યુ મેટ નાવ, જેના વિશે તું હમણાં જેને મળ્યો એ વ્યક્તિ. ત્યાર પછી છે અન્ટિલ વેન. અન્ટિલ વેન નો મતલબ થાય ક્યાં સુધી. જ્યારે તમે ક્યાં સુધી સાથે એક પ્રશ્ન પૂછવા માંગતા હોય ત્યારે તમારે અન્ટિલ વેલ નો ઉપયોગ કરવો. દાખલા તરીકે તમે એક ઇન્ટરવ્યુ આપવા ગયા છો, તમે મેનેજરની રાહ જોઈ રહ્યા છો, મેનેજરને બહુ ટાઈમ થયો, તો તમે રિસેપ્શનમાં જે છોકરો કાં તો છોકરી બેઠે હોય એને પૂછો ક્યાં સુધી મેનેજર સાહેબ આવશે, તો તમે કહેશો અન્ટિલ વેન મેનેજર વિલ કમ, અન્ટિલ વેન, ક્યાં સુધી. હવે ક્યાં સુધી એ થઈ ગયો પ્રશ્ન, પણ એને જયારે કન્જેક્શનમાં ફેરવીએ ત્યારે એનો ઉપયોગ થઈ જાય જ્યાં સુધી, જ્યાં સુધી. દાખલા તરીકે તમારું સોરી નહીં, મારે નોટ મૂકવાનું હતું. દાખલા તરીકે તમે વિચારો કે તમારે બહુ બધું કોલેજનું હોમવર્ક કરવાનું, કાં તો સ્કૂલનું હોમવર્ક કરવાનું છે, પણ તમે કરી નથી રહ્યા, તમે રમી જ રહ્યા છો, રમી જ રહ્યા છો. તમારી મમ્મી તમને એવું કહે છે કે જ્યાં સુધી તું હોમવર્ક નહીં પતાય, ક્યાં સુધીનું કન્જેક્શન થઈ ગયું, જ્યાં સુધી તું હોમવર્ક નહીં પતાય ત્યાં સુધી હું તને રમવા નહીં દઉં. તો તમારી મમ્મી બોલશે આઈ વિલ નોટ લેટ યુ પ્લે, હું તને રમવા નહીં દઉં, અન્ટિલ વેન યુ ફિનિશ યોર હોમવર્ક, જ્યાં સુધી તું તારું ઘરકામ પતાઈશ નહીં ત્યાં સુધી. ત્યાર પછી છે મિત્રો વોટ એવર. વોટ એવર નો મતલબ થાય જે કંઈ પણ, જે કંઈ પણ. દાખલા તરીકે તમારી બર્થડે છે ને, તમારા પપ્પા તમને પૂછે છે
કે તારે શું જોઈએ છે આ વખતની તારા જન્મ દિવસે, તમે કહેશો કે જે કઈ પણ તમે આપો હું એક હું એને લઈ લઈશ. તમે કહેશો વોટ એવર આઈ વિલ એક્સેપ્ટ, જે કઈ તમે આપશે હું એને લઈ લઈશ અને એક્સેપ્ટ કરી લઈશ. તો મિત્રો આ હતા ડબલ્યુ થી સ્ટાર્ટ થતા, તમે જોયું છે બધા ડબલ્યુ થી સ્ટાર્ટ થાય છે. હવે થાય છે એચ નો ઉપયોગ, આ જેટલા છે એ એચ થી સ્ટાર્ટ થતા પ્રશ્નો છે. એમાં પહેલા પહેલું છે હાઉ. હાઉ નો ઉપયોગ બે રીતે થાય છે, જયારે તમે કહેવા માંગો છો કેમ અને જયારે તમે કહેવા માંગો છો કેવી રીતે. દાખલા તરીકે હું જયારે કહું હાઉ ટુ યુઝ નાઉન, સંજ્ઞાનો ઉપયોગ કેવી રીતે કરવો, તે હાઉ નો ઉપયોગ મેં કર્યો છે કેવી રીતે, સંજ્ઞાનો ઉપયોગ કેવી રીતે કરવો. અને જયારે હું કહું હાઉ આર યુ, તમે કેમ છો, એટલે કેમ અને કેવી રીતે હાઉ નો ઉપયોગ થાય. હવે એ થઈ ગયો પ્રશ્ન પૂછવા માટે, એને જો કન્જંક્શનમાં ફેરવીએ તો કેમ થઈ જાય જેમ અને કેવી રીતે થઈ જાય જેવી રીતે. દાખલા તરીકે હું કહું હાઉ યુ સ્પીક ઇંગ્લિશ, આઈ ઓલ્સો વોન્ટ ટુ સ્પીક. દાખલા તરીકે તમે એવું કહેવા માંગો મને કે જેવી રીતે તમે ઇંગ્લિશ બોલો છો એવી રીતે અમે બોલવા માંગીએ છીએ. તો જેવી રીતે હાઉ યુ સ્પીક ઇંગ્લિશ, આઈ ઓલ્સો વોન્ટ ટુ સ્પીક. હવે મિત્રો આમાં તમે જોયા હશે કે મેં છે ને કન્જંક્શન મેં તમને એનો એક દાખલો આપ્યો હશે, પ્રોનાઉન નો પણ કન્જંક્શન નો દાખલો નહીં આપ્યો. એનું કારણ કે હું ઈચ્છું છું કે તમે આ વિડીયો જોયા પછી મને જેટલા પણ આ શબ્દો છે એનો કન્જંક્શનમાં એક વાક્ય બનાવીને મને મોકલો. જો એ સાચું હશે તો હું તમને સામે રિપ્લાય આપીશ, જો જૂઠું હશે તો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, હું તમને રિપ્લાય આપીશ એનો. એટલે મહેરબાની કરીને જેટલા બી રહ્યા છે એનો કન્જંક્શન તરીકે ઉપયોગ કરીને એનો કન્જંક્શનમાં એક વાક્ય બનાવીને તમે મને સેન્ડ કરજો, એટલી મને ખબર પડે કે તમને કેટલી ખબર પડે. હાઉ મેની અને હાઉ મચ, મિત્રો આ વસ્તુ બહુ અગત્યની છે, જાણી લેજો. મેની અને મચ, હવે મેની ઇંગ્લિશમાં ક્યારે વપરાય છે, મેની નો ઉપયોગ થાય છે કેટલા, અને મચ નો ઉપયોગ થાય છે કેટલું. પણ મેની નો ઉપયોગ ક્યારે કરવો, મેની નો ઉપયોગ થાય કાઉન્ટેબલ નાઉન જોડે. કાઉન્ટેબલ નાઉન એટલે નાઉન તો આપણે જાણીએ છીએ સંજ્ઞા છે બરાબર, કાઉન્ટેબલ, કાઉન્ટેબલ એટલે જેને ગણી શકો એવી સંજ્ઞાઓ જોડે. આપણે જાણીએ છીએ સંજ્ઞા એટલે શું છે, વ્યક્તિનું નામ, પ્રાણીનું નામ, જગ્યાનું નામ, વસ્તુનું નામ. તો જ્યારે જે નાઉનને તમે ગણી શકો, કાઉન્ટ કરી શકો, એને કાઉન્ટેબલ કહેવાય. કાઉન્ટ કરવું એટલે ગણી શકાય, કાઉન્ટેબલ એટલે ગણી શકાય. જે વસ્તુઓને તમે ગણી શકો, જે નાઉનને તમે ગણી શકો એને કહેવાય કાઉન્ટેબલ નાઉન. ત્યારે તમારે મેની યુઝ કરવું પડે, અને મચ એટલે કેટલું જેને કહેવાય અનકાઉન્ટેબલ નાઉન, અગણિત સંજ્ઞાઓ, અગણિત. દાખલા તરીકે દૂધ, દૂધ એક પદાર્થ છે, એમાં જીવ નથી એટલે આપણે એને નાઉન તો કહીએ છીએ, એક વસ્તુ છે જેને આપણે એક નામ આપેલી છે એ નાઉન છે. પણ દૂધને ગણી શકીએ છીએ ના, દાખલા તરીકે ચોખા, દાખલા તરીકે ખાંડ, સુગર, એ બધી વસ્તુ આપણે ગણી નથી શકતા. દાખલા તરીકે તમે વિચારો કે જ્યારે તમે ચા બનાવો છો, કાં તો તમારી મમ્મી ચા, તો એક એક દાણો ખાંડનો ગણે છે ને કેટલો દાણો, ના, આપણે અમુક વખત એક નાખતા હોય, એક પડી નાખતા હોય, એક ચમચી નાખતા હોય, બે ચમચી નાખતા હોય. હવે એક ચમચીમાં કોક વખત 100 હોય, એક ચમચીમાં 200 હોય, એક ચમચીમાં 150, એ નક્કી નથી હોતું. એટલે એને શું અનકાઉન્ટેબલ નાઉન કહેવાય, જે નાઉનને તમે ગણી ના શકો. દાખલા તરીકે લવ, લવ એક એક્ઝેક્ટ નાઉન તો છે, વર્બ બી છે, પણ લવ કે કોણ, કઈ વ્યક્તિ કોને કેટલો લવ કરે છે, કેટલો પ્રેમ કરે છે, ગણી શકાય છે એનું કોઈ માપદંડ છે ના, એટલે એને કહેવાય અનકાઉન્ટેબલ નાઉન. તો જ્યારે તમે હાઉ મેની નો ઉપયોગ કરો એટલે કેટલા, હાઉ મેની નો ઉપયોગ તમે સાની જોડે, ખાલી કાઉન્ટેબલ નાઉન જોડે, જેની ગણી શકો એવા નાઉન જોડે તમે કરી શકો. દાખલા તરીકે હું કહું હાઉ મેની સ્ટુડન્ટ ઇન યોર ક્લાસ, કેટલા સ્ટુડન્ટ છે તમારા ક્લાસમાં, એટલે ગણી શકાય એટલે હું કહું છું કેટલા સ્ટુડન્ટ છે તમારા ક્લાસમાં. તો એ થઈ ગયું શું પ્રોનાઉન, પણ કન્જંક્શનમાં બદલાઈ જાય અને થઈ જાય જેટલા. દાખલા તરીકે હું કહું
મારો ફ્રેન્ડ મને પૂછે દાખલા તરીકે કે તે કોઈ પિઝા ખાધો છે, હવે મેં એટલા બધા પિઝા ખાઈ લીધા છે જેટલા કોઈ નહીં ખાધા હોય દાખલા તરીકે, હું કહું છું મેં એટલા ખાધા છે જેટલા તે જોયા પણ નહીં હોય. આપણે આવી રીતે મસ્તી કરતા હોય છે, જેટલા તે જોયા પણ નહીં હોય. એટલે હું કહીશ આઈ એટ હાઉ મેની યુ હેવન્ટ સીન, મેં એટલા ખાઈ લીધા છે જેટલા તે જોયા પણ નહીં હોય. એટલે કેટલા એ પ્રશ્ન પૂછવા માટે કન્જેક્શનમાં હાઉ મેની બદલી ગયું અને થઈ ગયું જેટલા. ત્યાર પછી હાઉ મચ, હાઉ મચ એટલે કેટલું, અને એનો ઉપયોગ થાય અનકાઉન્ટેબલ નાઉન જોડે. દાખલા તરીકે હું કહું કે હાઉ મચ મિલ્ક વી હેવ, દાખલા તરીકે મહેમાન આવ્યા છે તો હું મારી મમ્મીને પૂછું છું, કાં તો મારી મમ્મી મારા પપ્પા મારી મમ્મીને પૂછે છે કે કેટલું દૂધ છે. હવે દૂધ ગણી નથી શકતા આપણે એક એક ટપકું, એટલે આપણે એને શું કહેવાય, એને કહેવાય અનકાઉન્ટેબલ નાઉન, એટલે કેટલું કેટલું દૂધ છે, હાઉ મચ મિલ્ક વી હેવ. આનું જેટલું, જો હવે હાઉ મચ નું કન્જેક્શન ને કહેવાય જેટલું, એનો એક વાક્ય તમારે બનાવીને મને મોકલવાનો છે. ત્યાર પછી હાઉ ફાર, હાઉ ફાર નું પ્રોનાઉન છે કેટલું દૂર. જ્યારે તમે કેટલું દૂર એવું કહેવા માંગતા હોય, કેટલું દૂર મોસ્ટલી તમે ડિસ્ટન્સ એટલે કે દૂરી પૂછવા માટે જ એનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે તમે કહો છો હાઉ ફાર અમદાવાદ ફ્રોમ આણંદ, અમદાવાદ આણંદ થી કેટલું દૂર છે, કેટલું દૂર છે. હવે એનું પ્રોનાઉન થાય મિત્રો, એનું કન્જેક્શન થાય જેટલું દૂર, આનો એક વાક્ય બનાવીને તમારે મને મોકલવાનો છે. ત્યાર પછી છે હાઉ લોંગ, હાઉ લોંગ ને કહેવાય કેટલું લાંબુ, એનું એક એનું વાક્ય મેં નથી બનાવ્યું કે હાઉ લોંગ કેટલું લાંબુ, એનો કન્જેક્શન થઈ જાય જેટલું લાંબુ, એનો એક વાક્ય બનાવીને તમે મને મોકલો. ત્યાર પછી છે હાઉ ઓલ્ડ, હાઉ ઓલ્ડ નો બિન મતલબ થાય કેટલું જૂનું, એ પછી ઘર હોઈ શકે, બિલ્ડિંગ હોઈ શકે, કોઈ શહેર હોઈ શકે, અને એનો મતલબ બીજો એ પણ થાય કેટલો મોટો, કાં તો કેટલી મોટી, તમારો કોઈ મોટો ભાઈ હોય કાં તો મોટી બેન હોય, એટલે એ વખતે તમે કેટલું મોટું તો બોલો છો પણ ઉંમરની ઉંમર વિશે વાત તમે પૂછવા માંગો છો, કેટલો દાખલા તરીકે તારો ભાઈ કેટલો મોટો છે, કાં તો એવું કહીએ કે કેટલા મોટા ભાઈઓ તને છે, કેટલી મોટી બહેનો થઈ જાય, એ વખતે આપણે ઉંમરની વાત કરીએ છીએ, તારાથી કેટલા મોટા છે એનો મતલબ એ થયો. હવે એનું કન્જેક્શન થઈ જાય જેટલું જૂનું, જેટલો મોટો, જેટલો મોટી ઉંમરની દ્રષ્ટિએ. ત્યાર પછી છે હાઉ એવર, હાઉ એવર નો ઉપયોગ થાય કેવી રીતે પણ. હાઉ એવર ના મિત્રો બે ઉપયોગ છે, એક તો આપણે જોઈએ છે પ્રોનાઉન અને કન્જેક્શન રીતે, અને હાઉ એવર નો ઉપયોગ એક ટ્રાન્ઝિટ વર્ડ એટલે કે ટ્રાન્ઝિશનલ વર્ડ તરીકે પણ થાય છે. એ જયારે આપણે એડવાન્સ લેવલમાં જઈશું ત્યારે હું તમને બતાવીશ હાઉ એવર નો ઉપયોગ ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝિશન વર્ડ તરીકે ક્યારે ઉપયોગ કરવો, એ થોડું એડવાન્સ લેવલનું છે એટલે આપણે આગળ જોઈશું. હવે હાઉ એવર નો ઉપયોગ કેવી રીતે પણ, દાખલા તરીકે તમે વિચારો તમારું તમારા તમે કંપનીમાં કામ કરો છો ને તમારી કંપનીમાં ઓડિટ આવવાનું છે અને તમારા મેનેજરે કીધું છે કે આ ફાઇલ મને રેડી કરીને આપ, તમે કહેશો કે સાહેબ મારે બીજું બી કામ બાકી છે બ્લા 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 આમ છે તો થોડી વાર લાગશે, તો એ કહે છે કેવી રીતે પણ મને આ ફાઇલ રેડી કરીને આપ, કેવી રીતે પણ તું એ મારે નથી જોવાનું, તું જે કરે તે કહે છે હાઉ એવર આઈ વોન્ટ ધીસ ફાઇલ રેડી, કેવી રીતે પણ આ ફાઇલ મને તૈયાર જોઈએ છે. અને છેલ્લું છે મિત્રો હાઉ કમ, હાઉ કમ નો ઉપયોગ કેવી રીતે થાય અને કઈ રીતે પણ થાય, હાઉ કમ નો ઉપયોગ કેવી રીતે અને કઈ રીતે, આનું પણ એક વાક્ય બનાવીને કન્જેક્શન તરીકે અને પ્રોનાઉન તરીકે તમે મને મોકલો, એટલે આપણે જે ભૂલ હશે હું તમને જણાવીશ. તો મિત્રો આ હતું WH ફેમિલી, મને વિશ્વાસ છે કે તમે ખ્યાલ આવ્યો હશે, જો તમને ના ખ્યાલ આવ્યો તો મહેરબાની કરીને પ્લીઝ ફરીને એકવાર જોજો આખો વિડીયો, એટલે તમને ખ્યાલ આવશે. અને જેમ મેં કહ્યું તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો હંમેશા મારો કોઈ પણ વિડીયોમાં તમે કોમેન્ટ સેક્શનમાં તમારો પ્રશ્ન લખીને મોકલી શકો છો, હું બને એટલો જલ્દી તમને એનો જવાબ સોલ્યુશન સાથે આપવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો ફરીને એકવાર ધન્યવાદ કરું છું
ધન્યવાદ કરું છું. તમે મારા ચેનલ જુઓ છો, તમારો વિડીયો, તમે મારો વિડીયો જુઓ છો. તમને જો મારી ભણાવવાની સ્ટાઇલ ગમતી હોય તો પ્લીઝ મારા ચેનલને લાઇક કરો, મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા ઘંટડીના બટનને પણ દબાવી રાખો મારી ચેનલના, જેથી મારા આગળના જેટલા પણ વિડીયો આવે તમે એનો લાભ જોઈ શકો. તો મિત્રો, આગલા વિડીયોમાં બેઝિક ગ્રામરમાં મળીએ છે, બેઝિક વોકેબ્યુલરી જોડે, એટલે કે શબ્દાવલી જોડે, જે આપણા રોજિંદી જીવનમાં આપણને નથી ખબર હોતી એ શબ્દાવલી જોડે મળીએ. થેન્ક યુ સો મચ મિત્રો.